સંઘ પ્રદેશ દાદાનગર હવેલીના શિક્ષા વિભાગ દ્વારા આયોજિત 23 દિવસીય સમર કેમ્પનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. સંઘ પ્રદેશ પ્રશાસનના શિક્ષા વિભાગ દ્વારા આયોજિત આ સમર કેમ્પ વિવિધ 16 કેન્દ્રોમાં યોજવામાં આવ્યા હતા, જેમાં 1100થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ શૈક્ષણિક વિષયોના માર્ગદર્શનની સાથે સાથે સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. સંઘ પ્રશાસન દાદરાનગર હવેલી શિક્ષા વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પ સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ ફોર ક્લાસ 9 સ્ટુડન્ટ આજ યહાં પર સમાપ્ત હુઆ. જિસ ઉદ્દેશ્ય સે ઇસ કાર્યક્રમ કા આયોજન કિયા ગયા થા ઉસમે મુખ્ય ઉદ્દેશ્ય યહી થા કે જબ બચ્ચે 9th ક્લાસ મે માધ્યમિક સ્તર કે પહેલે પડાવ પર હૈ તો ઉનમે છુપી હુઈ વિભિન્ન પ્રતિભાઓ કો સંવર્ધિત કિયા જાય, ઉસ પ્રતિભાઓ કો સંવર્ધિત કરને કે લિયે વિભિન્ન પ્રવૃત્તિઓ કા આયોજન કિયા જાય ઓર સાથ મે ઉનકો માધ્યમિક સ્તર પે વિભિન્ન વિષયો મે પ્રારંભિક જ્ઞાન કા ભી એક અવસર પ્રદાન કિયા જાય. ઇસ ઉદ્દેશ્ય સે શિક્ષા વિભાગ દ્વારા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી કે વિભિન્ન 16 કેમ્પ લોકેશન પે ઇસ કેમ્પ કા આયોજન કિયા ગયા થા ઓર ઉસમે 1100 સે અધિક 9th સ્ટાન્ડર્ડ કે જો બચ્ચે હૈ ઉન્હોને હિસ્સા લિયા. મેં બતાતે હુએ પ્રસન્નતા અનુભવ કરતા હું કે સભી કેમ્પ સેન્ટર પે શિક્ષા વિભાગ કા જો પ્રયાસ થા ઉસમે ખાસ કરકે જીતને ભી કેમ્પ કમાન્ડર હૈ સારે જો અધ્યાપક હૈ ઉનકા ભરપૂર સહયોગ રહા ઓર વિભિન્ન કેમ્પ લોકેશન પે જો લોકલ જનપ્રતિનિધિ હૈ અભિભાવક હૈ ઉનકા ભી ભરપૂર સહયોગ રહા. હમારા યહી પ્રયાસ રહા કે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી જૈસે વિષયો મે બચ્ચો કો એક જો પ્રારંભિક જ્ઞાન હૈ ઉસકે બારે મે જ્યાદા ઉનકો તૈયાર કિયા જાય તાકિ નયે સત્ર મે જબ છાત્ર 12 જૂન સે સ્કૂલ મે આયે તબ એક નયે ઉત્સાહ કે સાથ ઓર નયી તૈયારી કે સાથ સ્કૂલ મે આયે. ઓર મે બતાના ચાહતા હું કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી મે જો પરિણામ સુધાર કે લિયે જો પ્રયાસ હો રહે હૈ પરમ આદરણીય પ્રશાસક મહોદય જી કે સફળ માર્ગદર્શન મે જો પ્રયાસ હો રહે ઉસમે શિક્ષા વિભાગ કા યે જો રેસિડેન્શિયલ સમર કેમ્પ કા જો એક કદમ હૈ વો સચમુચ મહત્વપૂર્ણ સિદ્ધ હોગા. આશા રખતે હૈ કે ઇસી પ્રકાર ન કેવલ સમર કેમ્પ કે દૌરાન લેકિન સાલભર હમ અધ્યાપકો કે સહયોગ સે અભિભાવકો કે સહયોગ સે ઓર સભી કે માર્ગદર્શન મે ઇસ પ્રકાર સે પ્રયાસ કરતે રહે તાકી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી કા જો પરિણામ હૈ ઉસમે નિરંતર વૃદ્ધિ હો. મેં ઇસ અવસર પર હમારે શિક્ષા સચિવ મહોદયા આદરણીય પૂજા જૈન મેડમ, હમારે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર RMSA એવમ શિક્ષા નિદેશક મહોદય આદરણીય રાકેશ કુમાર દાસ સર ઉન સભી કા ઓર જીતને ભી અધિકારીગણ હૈ ઓર જીતને ભી મેરે સહયોગી હૈ જિન્હોને ઇસ કાર્યક્રમ કો સફળ બનાને કે લિયે સહયોગ પ્રદાન કિયા ઉનકા આભાર વ્યક્ત કરતા હું. મેં મેડિકલ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, જિલ્લા પંચાયત કે સાથ સાથ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કા ભી આભાર વ્યક્ત કરતા હું કે જિન્હોને વિભિન્ન પ્રવૃત્તિઓ કે આયોજન મે હમારા સહયોગ પ્રદાન કિયા. મેં પુનઃ આશા રખતા હું કે ઇસી પ્રકાર કે પ્રયાસ સે હમ શિક્ષા કે સ્તર કો સુધારને કે લિયે નિરંતર પ્રયત્નશીલ રહે. અમે 23 દિવસમાં કંઈક નવું શીખા, અમને કંઈક વસ્તુની નહીં સમજ પડે તે વિશે અમે ટીચર સર્વને પૂછ્યું, નવું નવું વસ્તુ વિશે જાણ્યા, જે ન સમજ પડે તેમને ટીચર સર્વે સમજાવ્યું ને નવું નવું બધું જણાવ્યું ને ઘણું બધું નવી નવી પ્રવૃત્તિઓ શીખાવી. તેમાં કંઈક વેસ્ટમાં બેસ્ટ વસ્તુ રહી તેની કે વિક્રી તો આપણે બેસ્ટમાં બનાવી શકીએ, જેવા કે તે આમ પિસરાટા નવા પડેલા રહી તેને આપણે ફૂલ નવા 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 બનાવી શકીએ, કાગળિયા એમ વેસ્ટ પડેલા રહી તેને આપણે ફૂલ ગુલાબનો ફૂલ બનાવી શકીએ, પછી બટરફ્લાય પણ બનાવી શકીએ, બધું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને બી ઘણું બધું શીખીએ.